નમસ્કાર ગુડ મોર્નિંગ એવરી વ્યાસ એકેડેમી દ્વારા સંચાલિત કોચિંગ ક્લાસીસમાં ફર્સ્ટ ટાઈમ રેકોર્ડિંગનું કાર્યક્રમ ચાલુ થઈ રહ્યું છે ત્યારે ગુજરાતી ભાષાની અંદર વાર્તાલેખન જે તે છોકરાઓ સ્ટાન્ડર્ડ નાઇન્થ ટેન્થ અને ટ્વેલ્થમાં વાર્તાલેખન લખે છે એના વિશે વાત કરું છું વ્યાસ એકેડેમી તરફથી પહેલીવાર એક પ્રયાસ કરવામાં આવે છે ગ્રામર રાઇટિંગ સ્કિલ વિચાર વિસ્તાર આ બધા ટોપિક કેવી રીતે પ્રેઝન્ટેશન આપવો એક્ઝામમાં વધુ માર્ક્સ કેવી રીતે લાવવા એના માટેનો એક પ્રામાણિક પ્રયાસ છે અને યુટ્યુબ ચેનલ પર આ રેકોર્ડિંગ કરી મૂકવાનો છું અને તમામ મારા જે સ્ટુડન્ટ્સ છે અત્યારે રનિંગમાં જેમની અત્યારે એક્ઝામ ચાલી રહી છે એ લોકો માટે ખાસ આ એક બનાવું છું કે વારંવાર પેરેન્ટ્સના એક ક્વેશ્ચન હોય છે એક સર રિપોર્ટ રાઇટિંગ કેવી રીતે લખાય નિબંધ કેવી રીતે લખાય વિચાર વિસ્તાર કઈ રીતે લખાય પત્ર કેવી રીતે લખાય એપ્લિકેશન કેવી રીતે લખાય એક્ચુલી આ ક્લાસ દરમિયાન ચાલતું જ હોય છે ક્લાસ દરમિયાન સમજાવતો જ હોઉં છું પણ વારંવાર એકને એક ક્વેશ્ચન કરવાથી પેરેન્ટ્સને એક્સપ્લેન કરવું મુશ્કેલ છે એટલા માટે હું એક રેકોર્ડિંગ કરીને પ્રોપર વેમાં તમને સમજાવવા માગું છું મારી હેન્ડ રાઇટિંગમાં લખીને મોકલું છું અને રેકોર્ડિંગ કરી મોકલું છું એટલે જ્યારે જ્યારે છોકરો કંઈ ક્વેશ્ચન પૂછે તો આ મેથડ એને સંભળાવી દેવી તાકી એને એક્ઝામમાં લખવા માટે ઉપયોગી સાબિત થાય હવે આપણે વાર્તા લેખન સ્ટાર્ટ કરીશું એમાં કઈ રીતે કેરેક્ટર ક્રિએટ કરવા એ સમજી લેશું એક વાર્તા તમારા સ્ક્રીન પર આવી ગઈ હશે પ્રોપરલી ચાર ચોર ચોરી કરવા જવું પુષ્કળ માલ સામાન મળવું જંગલમાં નાસી જવું બે ચોરનું મીઠાઈ ખરીદવા નગરમાં જવું મીઠાઈમાં ઝેર ભેળવી દેવું બીજા બે ચોરની યુક્તિ મીઠાઈની ખરીદી કરીને આવેલા બે ચોરને કૂવામાં ધકેલી દેવા મીઠાઈ ખાવી પરિણામ બોધ આ એક વાર્તાલેખન છે વાર્તાલેખનની એક શરૂઆત તમને કહી દઉં કઈ રીતે સ્ટાર્ટ કરું

ભાનુ પ્રતાપ જેવા નામ છે એટલે રાજાનું જ્યારે નામ આવે ત્યારે રમેશ ગણેશ નામનો રાજા તો એ રીતે લખશો નહીં વાર્તા એટલે ડિસ્ક્રિપ્શન કરવાનું છે કઈ રીતે તમે સારી રીતે ડિસ્ક્રિપ્શન કરશો એના આધારે વાર્તાનું લખાણ થશે માનલો કિસાન કોઈ હોય કિસાનની કોઈ સ્ટોરી હોય તો શ્યામલાલ રામલાલ જીતુલાલ આવા નામ લખી શકો છો કોઈ નોકર હોય બોલારામ બોલો રામુ રાજુ શ્યામો શ્યામ આ બધા નામ તમે લખી શકો છો સુંદર રામો સોરી ત્યાર પછી કોઈ શિલ્પકાર હોય તો શિવાનંદ શિવચંદ ચંદ્રામણી નગર શેઠ નામ હોય તો દેવીલાલ મણિલાલ ચંદનલાલ આવા નામનો પ્રયોગ કરવાથી તમારી વાર્તાનું જે લખાણ છે એ લખાણ વધારે વધારે ઉપસી આવશે એનો ઇફેક્ટ વધારે પડશે અને લખાણમાં ચા ચાર ચાંદ લાગી જશે તો લખાણ લખતી વખતે જે કેરેક્ટર ક્રિએટ કરવાના છે એ આ ન હોવા જોઈએ હવે આ વાર્તા જે છે જે તમારા સ્ક્રીન પર મૂકી છે એ વાર્તાનો વાત કરું છું ગુજરાતમાં આવેલું હિંમતનગરની પાસે લાલપુર ગામમાં ચાર બેકાર યુવાનો રહેતા હતા જેમનું નામ જયેશ મહેશ રમેશ અને જિગ્નેશ ચારેય યુવાનોએ કેવલ આઠમા ધોરણ સુધી જ ભણતર ભણ્યા હતા અને ચારે ખૂબ જ આડસુ હતા નાની મોટી ચોરી કરી કરીને પોતાની મોત શોખના સાધનો પૂર્ણ કરતા હતા અને પોતાનું જીવન પસાર કરતા હતા એક દિવસે ચારે ચોરોને યુક્તિ એટલે યોજના સુધી જ્યાં જે કઠિન શબ્દ આવશે ત્યાં હું તમને સમાનાર્થી શબ્દ પણ સાથે લખીશ એમના મનમાં યુક્તિ સૂજી રાત્રે નગરના શેઠ દેવીલાલ જો શેઠ આવેલો નગર દેવીલાલ નગરના શેઠ છે એમની મોટી હવેલી છે ત્યાં આપણે ચોરી કરી લઈએ તો આ જીવન આપણે ચોરી કરવાની જરૂર પડશે નહીં એવું એમના મનમાં વિચાર આવ્યો ધ્યાન આપજો યોજના કરી ત્યાંથી પુષ્કળ માળ સામાન મળ્યો ચારે ચોરક રાજી રાજી થઈ ગયા ખુશખુશાલ થઈ ગયા ચોરીનો માળ સામાન લઈને જંગલમાં ચાલા ગયા તેઓ પાસે પુષ્કળ ધન પ્રાપ્ત થયું પણ ખાવા માટે જંગલમાં કંઈ વસ્તુ મળી નહીં એટલા માટે બુક્સ જબરદસ્ત લાગી હતી તેથી જયેશ અને મહેશ નગરમાં મીઠાઈઓ તેમજ ખાવાનું લેવા માટે ગયા મીઠાઈની અચ્છા જ્યાં જ્યાં ચેકા દેખાય છે ત્યાં પેન્સિલથી ચેકા કર્યું છે તમારું ધ્યાન કેન્દ્રિત કરવા માટે ક્યાંય પણ તમને સ્પેલિંગ મિસ્ટેક લાગે ત્યાં સ્લાઇડ પેન્સિલથી ચેકા ચેક કરું તાકી વધારે ડાર્ક અને ગંદુ ન લાગે એટલા માટે મેં એક પેન્સિલનો એક ઇશારો કર્યો છે એ યાદ રાખવું મીઠાઈ અને ખાવાનું લેવા ગયા મીઠાઈની દુકાને પહોંચ્યા ત્યારે તેમના મનમાં ભયંકર વિચાર આવ્યો બંનેની દાનત બગડી તેઓ પહેલાં દુકાનમાં બેસીને ભરપેટ મીઠાઈ ખાધી અને બાકીની મીઠાઈમાં ઝેર ભેળવીને રમેશ અને મહેશ રમેશ અને જિજ્ઞેશ માટે જંગલમાં લઈને આવ્યા એ લોકોએ શું પ્લાન કર્યો કે બંને જબરદસ્ત મીઠાઈ ખાઈ લીધી હવે વિચાર આવ્યો કે જો ધન નોલત જે હાંસલ કર્યું છે એ ધન સમૃદ્ધિ આપણા બંનેના ભાગમાં આવે તો કેવું સારું એટલા માટે ત્યાંથી ઝેર લીધું અને બાકીની વધી ઘટી જે મીઠાઈ હતી એમાં ઝેર ભરવી દીધું તાકી બે માણસો મૃત્યુ પામે તો ભાગલા ખાલી બે માણસમાં જ થાય આવી એમના મનમાં યોજના આવી ખરાબ વિચાર આવ્યો આગળ માલ સામાન ધન ચોકી કર ચો ચોકી કરતા યાદ રાખજો આગળનો પ્રસંગ આવે છે એટલે ધનની ચોકી કરતાં મહેશ અને જયેશની પણ દાનત આ બાજુ બગડી જેમ પેલા લોકોના વિચાર ખરાબ આવ્યા એવા વિચારો આ લોકોને પણ ખરાબ આવ્યા તેમણે પણ માલસામાનનો બે જ ભાગ પડે અને વધારે માલ સામાન પોતાના ભાગમાં આવે એવો એમને એક પ્રયાસ કર્યો અને વિચાર કર્યો જયેશ અને મહેશ જેવા જંગલમાં આવ્યા કે તરત જ પાણી પીવાના બાણે કૂવા પાસે લઈ ગયા અને બંનેને કૂવામાં ધક્કો માર્યો બંનેના મોત પછી રમેશ અને જીગ્નેશ પણ મીઠાઈ ખાવા માટે બેસી ગયા અને ત્યાર પછી તે બંનેના પણ મૃત્યુ પામ્યા કહેવાય છે કે દગો કોઈનો સગો નહીં તમે બીજાને ચીટ કરશો તો તમને પણ ચીટ કરના કે વિચારોને એક આપલે એવી હોય છે કે તમે જેવું વિચારો છો સામે વાળો માણસ પણ તમારા માટે આવા જ વિચારો કરતા હોય છે દગો કોઈનો સગો નહીં હવે આવી કોઈ પ્રોઅપ હોય કોટેશન હોય યા કોઈ કહાવત હોય તો ત્યાં અંડરલાઇન કરવાની અવતરણ ચિહ્ન કહેવાય છે કે અવતરણ ચિહ્ન ન્યાય ઝેર ઝેરવાળી મીઠાઈ ખાવાથી બંનેના કરુણ મોત થયા આમ ચારે મિત્રો પરસ્પર અવિશ્વાસના કારણે જો સોર્ટ અને સ્વીટ પરસ્પરમાં અવિશ્વાસના કારણે મૃત્યુ પામ્યા બોધ દગો કોઈનો સગો નહીં જેવું વાવો તેવું લણો એનો મતલબ એવો છે કે જેવું તમે કરશો એવું તમે ભરશો આ રીતની તમે વાર્તા લખશો તો જ તમને માર્ક્સ મળશે પાંચમાંથી સાડા ચાર માર્ક્સ લાવવા હોય તો ચેકા ચેક પેન્સિલથી કરવી લો કે ભાઈ કોઈ નગર હોય ભારત વર્ષની અંદર ઉજ્જૈન નગરની પાસે ਯਮੁਨਾ ਨਾਮ ਦੀ ਨਦੀ ਵਹਿਦੀ ਹਦੀ। ਤੇ ਆ ਇੱਕ ਰਾਜਾ ਨਿਵਾਸ ਕਰਤੋ ਤੋ ਵਿਕਰਮ ਆਦਿੱਤਿ ਨਾਮ ਦਾ ਰਾਜਾ 15ਵੇਂ ਸਦੀ ਨੇ ਆਸ-ਪਾਸ ਨਿਵਾਸ ਕਰਤੋ ਤੋ। ਇਹ ਰਾਜਾ ਉਦਾਰ ਹਤੋ, ਗੁਣਵਾਨ ਹਤੋ, ਬਲਵਾਨ ਹਤੋ, ਬੁੱਧੀਮਾਨ ਹਤੋ। ਆ ਮ ਇਹਨੂੰ ਡਿਸਕ੍ਰਿਪਸ਼ਨ ਕਰਾਉਣਾ। ਜੇ ਰਿਤਨੀ ਸਟੋਰੀ ਹੋਏ ਇਹ ਰਿਤੇ ਰਾਜਾ ਨੂੰ ਡਿਸਕ੍ਰਿਪਸ਼ਨ ਕਰਾਉਣਾ। ਜੇ ਰਿਤਨੀ ਸਟੋਰੀ ਹੋਏ ਕੰਜੂਸ ਹੋਏ ਤੋ ਕੰਜੂਸ ਸੇਠ ਨੂੰ ਡਿਸਕ੍ਰਿਪਸ਼ਨ ਕਰਾਉਣਾ। ਨੌਕਰ ਹੋ ਤੋ ਨੌਕਰ ਨੂੰ ਡਿਸਕ੍ਰਿਪਸ਼ਨ ਕਰਾਉਣਾ। શિલ્પકારો તો શિલ્પકારોનું ડિસ્ક્રિપ્શન કરવાનું એના આજુબાજુનું વાતાવરણ એના આજુબાજુનું એટમોસ્ફિયરનું વાતાવરણ પહાડો છે નદીઓ છે મહાદેવનું મંદિર છે આવી રીતે ડિસ્ક્રિપ્શન તમે કરશો તો વાર્તાને ચાર ચાંદ લાગી જશે અને એકદમ પરફેક્ટ રીતે લખાણ લખશો તો તમને સારા માર્ક્સ મળશે આ મારો પ્રયાસ છે ગુજરાતી જેવા વિષયની અંદર નાઇન્ટી સેવન માર્ક્સ આવેલા છે અને આ મેથડથી જ જે લોકો ખુશી છે દિશા છે દર્શીલ છે આ બધાને નાઇન્ટી સેવન ગુજરાતીમાં આવે છે નાઇન્ટી થ્રી એક દર્શિલ કરીને છોકરો છે એને પણ ગુજરાતીમાં આવે છે એ લોકોના પેપરો મેં જોઈને એને મેથડથી જે લખ્યું છે એ જોઈને અને બોર્ડના મોનિટરના ધ્યાનમાં રાખીને મેં આ બધું લખાણ લખ્યું છે અને એ લોકોને નાઇન્ટી સેવન અપ નાઇન્ટી સેવન માર્ક્સ આવેલા છે એટલા માટે મારો પ્રયાસ છે કે તમે પણ આવા સ્કોર કરો એટલા માટે મેં આ પ્રયાસ કર્યો છે ધન્યવાદ અસ્તુ જય